أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما عزیز علی محترم رسول خدا نی ولادت ماٹے اپنے جمع تھیا چھے અને એની સાથે સાથે એમના ફરઝંદ એમના જાનશીન સાદિક આલી મુહમ્મદ ઇમામ જાફર સાદિક સલાવાતુલ્લાહ વ સલામહુ અલયહી દોસ્તો ને અઝીઝો સવાલ તો પહેલો ઈ છે કે હું આજે શું બયાન કરું ઈ નબીના બારામાં જેના કસીદા ખુદા પડતો હોય હું એ નબીના બારામાં શું બોલું કે જે નબીના થકે કાયનાત બનાવવામાં આવી અલ્લાહ અગર કાયનાત બનાવ્યો છે તો નબીના સદકામાં અગર અલ્લાહ મખલુકાત બનાવી છે તો નબીના સદકામાં અગર આ પાણી છે ઝાડ છે ખાવાનું છે પીવાનું છે સૂરજ છે ચાંદ છે આ છે ફલાણું છે બધું નબી હત્તા મલાઈકા પણ નબીના પરસેવાથી બનાવવામાં આવ્યા એ નબીના બારામાં હું શું પડું જે અલ્લાહ પોતે નબી ઉપર સલવાત પડતો હોય અને કુરાને કરીમમાં આયત ઉતારી નાખે કે ઇન્નલ્લાહ વ મલાઈકાતહુ કે હું અને મારા મલાઈકા આ નબી ઉપર સલવાત પડે છે યા અયુહલ્લાઝીના આમનુ એ ઈમાન લાવવા વાળાઓ સલ્લુ અલયહી તમે પડો વ સલ્લિમુ તસ્લીમા તમે જો કે અલ્લાહનો આ મહેબૂબ બંદો કે જે નબી મુહમ્મદ છે તમને ખબર છે સૌપ્રથમ તો ફરીવાર મારા તરફથી આપ લોકોની ખિદમતમાં હાર્દિક મુબારકી પેશ કરું છું ખૈરુલ બશર افتخار عالم نور اولની ولادت અને છઠ્ઠા ઇમામની ولادت મુબારકી પેશ કરું છું તમને ખબર છે કે આ બે માસૂમ સાદિકીન કહેવામાં આવે છે રસૂલને પણ અસાદિક કહેવામાં આવે છે અને છઠ્ઠા ઇમામને પણ સાદિકથી યાદ કરવામાં આવે છે તમને ખબર છે દોસ્તો બિહારુલ અનવારમાં અજીબો ગરીબ એક રેસી છે લા રિસોર્સ ટુ સેન્ટ પ્રોફેટ મને નથી ખબર તમે સાંભળ્યા હોય કે ના પણ મારા માટે વ્રેમો નવું હતું આ જે સમય હું નોંધ્યું બિહારુલ અનવાર ની અંદર અલ્લામા મજલિસી લખે છે કે જ્યારે જનાબે આમિના ખાતુન પેસર થયા ઓસેન્ટ થયા નબી મુહમ્મદ વેરે હવે કોણ આવે છે દુનિયામાં કે જે ખાલિકે કાયનાત નો મહેબૂબ બંદો છે જેના થકી કાયનાત બનાવવામાં આવી જ્યારે પોતે પીડસર થયા તો અમુક નબી તમન્ના કરે છે કે અમને બીબી આમિનાની ઝિયારત કરો છે અમને રસૂલની મમાની ઝિયારત કરો છે અને અલ્લાહે અમુક નબીને જ્યારે રસૂલ પેટમાં હતા તો અમુક નબીઓ બીબી આમિના સંગાઈમાં છે જ્યારે પ્રેમીમાં જે પ્રોસેસ હતું બીબી આમિનાનું ત્યારે નબી આદમ આવે છે મુલાકાત માટે બીબી આમિના પાસે અને કહે છે અફઝલુલ બશર ની વિલાદત મુબારક અફઝલુલ બશર દુનિયામાં આવ્યો છે દુઝેમ માં જો પ્રોસેસ જે નબી ઇદ્રીસ આવે છે બીબી આમિના ખાતુન પાસે અને ફરમાવ્યું સૈયદુલ અંબિયાનો જન્મ થવાનો છે ત્રીજો મહિનો પેસર નબી નૂ જેને આદમે સાદી કહેવામાં આવે છે નબી નૂ આવે છે ફરમાવ્યું ફતાહ કરવા વાળો આવશે અને ઈ ત્રાસે મુઆની અંદર એક મોજીસો થયો કે એક ઊંટ સજદો કરે છે ત્રાસે મુઆની અંદર જે નબી વિલાદત થઈ છે ત્રાસે મુઆ જો ગ્રોસેસ કાતે મુઆ જો ગ્રોસેસ નબી ઇબ્રાહીમ ખલીલુલ્લાહ આમિનાની ઝિયારત માટે આવે છે કે હું આવ્યો છું મને તમારી ઝિયારત કરવી છે આ તમારા પેટમાં જે મૌલૂદ છે એ બા બરકત મૌલૂદ છે આ એ મૌલૂદ છે જેના સદકામાં ખુદા કાયનાત બનાવી છે સંકેમ વાજુ પ્રોસેસ નબી દાઉદ આવે છે બીબી આમિના ખાતુન પાસે અને કીધું સિફાતે હમીદા અહમદો હામિદો મહમૂદ નો વિદ્ધિ વિલાદત થવાની છે વિચેમ વાજુ પ્રોસેસ ના સિઝેમ વા જનાબી ઇસ્માઈલ
બિબિયામીના પાસે આવી છે ફરમાવ્યું મૌલુદે મુહતરમની વિલાદત થવાની છે સાતમે મહિને સુલેમાન આવે છે આમીના પાસે અને ફરમાવ્યું સાહિબી બુરહાનની બશારત આપી રહ્યો છું આઠમે મહિને નબી મૂસા આવે છે આમીના પાસે અને ફરમાવ્યું પયગંબર ઇસ્લામની વિલાદત થવાની છે નવમે મહિને નબી ઈસા આવે છે અને ફરમાવ્યું સાદિકો ફસિહ લિસાન વાળાની વિલાદત થવાની છે નવે નવ મહિને એક એક નબી આવીને બીબી આમીનાની ઝિયારત કરે છે બશારત આપે છે અને જ્યારે એ વખત આવી ગયો કે હવે નબીની વિલાદત થવાની છે જ્યારે એ વખત આવ્યો વિલાદતનો તમે જો કે જિબ્રાઈલ આસમાનથી ચાર પરચમ લઈને ઉતરે છે ચાર અલમ લઈને ઉતરે છે અને એ ચાર અલમને લઈને પોતે ચાર મોન્ટાઇનની ઉપર ગાડે છે રાખે છે પહેલું મોન્ટાઇન મોન્ટાઇન ધ કાફ બીજો મોન્ટાઇન ડબુ કુબૈસ ત્રીજો કાબા અને ચોથો બૈતુલ મુકદ્દસ જ્યારે અલમ ગાડે છે નૂરાની અક્ષરમાં લખાઈ ગયું લા ઇલાહા ઇલ્લલ્લાહ મુહમ્મદુર રસૂલુલ્લાહ જ્યારે અલમ ગાડુ કાયનાતની અંદર નૂર આવી ગયું એ નૂર જોઈને શૈતાન પણ ડરી જાય છે શૈતાનને અંધારું બહુ ગમે જિન્નાતને અંધાર બહુ ગમે કારણ કે અંધારામાં એ લોકોનું કામ ચાલે છે જ્યારે નબીનું નૂર આવ્યું ને એ લોકો પોતે પણ હેરાન થઈ જાય છે કે આ નૂર કેવો નૂર છે આ કલિમાત કેવા કલિમાત છે જ્યારે વિલાદત થઈ છે નબીની એક્સેપ્શનલ વિલાદત છે અને કઈ રીતે એક્સેપ્શનલ ના હોય અઝીઝાને મોહતરમ જ્યારે વિલાદત નો ટેમ આવે છે તો જન્નતથી બીબી મરિયમ અને બીબી આસિયા આવે છે બીબી આમીનાની મદદ કરવા માટે અને જ્યારે વિલાદત થાય છે તો નબીએ કરીમની પેશાની સજદામાં જાય છે અને સજદામાં જ્યારે ગયા તો પયગંબર કહે છે અલ્લાહુ અકબર ઓ કબીરા વલહમદુલિલ્લાહ કસીરા સુબહાનલ્લાહ બુકરતન વ અસીલા અને સજદાથી બહુ મોહબ્બત કરતા હતા રસૂલ એટલા માટે હદીસમાં કીધું એ મુસલમાન તને ખબર છે તું કયામતમાં મારા સાથે ઉભો થા શું તું ચાહે છે તું કયામતના દિવસે મારા બાજુમાં હોય તો તારા સજદા નિલામા કરી નાખ જો તું તારા સજદા નિલામા કરીશ મહેશરમાં તું મારા સાથે ઊભો રહીશ અને ત્યારબાદ મલાઈકાઓ આવી રહ્યા છે ટોળાના ટોળા આવી રહ્યા છે મુબારકી દેવા માટે અને અંબિયાના લિબાસથી શોભા દેવામાં આવ્યું અને કહેતા ગયા અરે આ દીકરો કોણ છે જેને આદમની સિદકો સફા દેવામાં આવી નોહની રિફતે કલ્બ દેવામાં આવી ખુલ્લત ઇબ્રાહીમ દેવામાં આવી સૂરત યુસુફ દેવામાં આવ્યું રિદા યાકૂબ દેવામાં આવ્યું ગુફ્તાર ઇસ્માઈલ દેવામાં આવ્યું આવાઝે દાઉદ દેવામાં આવ્યો સહદે યહ્યા દેવામાં આવ્યો અને બક્ષીશો અતા ઈસા દેવામાં આવ્યો અને જેટલા અંબિયા છે બધાની સીરતો સુરત દેવામાં આવી નારે રિસાલત યા રસૂલલ્લાહ એક્સેપ્શનલ છે દોસ્તો આની વિલાદત એમની નથી થઈ બસ આ જ્યારે થઈ ગયું મલાઈકા મુબારકી દઈ દીધા જિબ્રાઈલ અને મિકાઈલ સોનાનું તષ્ટ બેહિષ્ટી તષ્ટ લઈને આવે છે અને નબીએ કરીમને જિબ્રાઈલ પોતે અને મિકાઈલ હુસલે આ હુસલે મૌલૂદ આપે છે હુસલે મૌલૂદ અપાઈ ગયું એક કસીડો પડવામાં આવ્યો અસ્સલામુ અલૈક યા મુહમ્મદ અહમદ મહમૂદ યા હમીદ તમામ કરીને પછી બચ્ચાઓને જે કાદવ આપવાનું છે વિનંતી કરું છું દોસ્તો મને કહો તમે થાકી ગયા છો પણ આવા પ્રોગ્રામ દરરોજના નથી થતા બચ્ચાઓને અંતરાશે કરીએ અને વાર પણ નહીં લાગે આપણે બચ્ચાઓને પ્રોગ્રામમાં આ તોફા પણ આપણે આપીએ ઇમામ સાદિક અલી સલામના બારામાં મને છે કે ઇમામ સાદિક હતા સાદિક એટલે શું સાચું બોલવા વાળા ઓકે તો દુનિયામાં સાચું બોલવા વાળા તો હશે ને કે નહીં હોય આટલી વસ્તીમાં કોક તો સાચું બોલતું હશે ના તો પછી એનામાં ને છઠ્ઠા ઇમામમાં ફરક શું જોઈ સાચું બોલતો હોય તો છઠ્ઠા ઇમામ એ સાચું બોલે આ એ સાચું બોલે તો ફરક શું ફરક છે દુનિયાના માણસોને સાચો ક્યારે કહેવામાં આવે જ્યારે એક બનાવ બને અને ઇન રિપેટ લેફે જે પ્રમાણે બન્યું એ પ્રમાણે આલી મોહમ્મદી છે જે પહેલે બોલી નાખે પછી બનાવ બને
આલી મોહમ્મદ ની સદાકત એક ફેરી બોલી નહીં કુ ઈ બનાવ બનશે જ્યારે બીબી ફાતિમાએ કીધું કે બેટા દીકરા કપડા દરજણ પાસે છે રિઝવાને જન્નત ને આવું પહેરું કપડા લઈને અને કુડાએ કીધું રિઝવાન ખબરદાર જો તું એમ બોલ્યો છે હું રિઝવાન છું કે જે હું હસનૈન નો દરજી છું સદાકત ઇમામ જાફર સાદિક ની અને ઇમામ જાફર સાદિક જે શિખામણ દઈ ગયા જે સબક દઈ ગયા એ આ હતું કે કંજૂસ ના થાજો કોઈ દિવસ હા સખી બિરાદર બનજો શા માટે ઇમામ ના જમાનામાં જે હાકીમ હતો ને મંસૂરે દવાનકી એટલે મંસૂરે દવાનકી નામ હતો ને જેને છઠ્ઠા ઇમામને ઝેર દીધું દવાનકી એટલે હર પૈસામાં સૌથી નાનો ભાગ હોય ઓકે અહીંયા શું છે સૌથી નાનો સાંતીમ બરાબર યુરો પછી સાંતીમ અરબના પૈસામાં ઈ સાંતીમને દવાનિયત કહેવામાં આવે મંસૂર એટલો કંજૂસ હતો કે સાંતીમ સાંતીમ ના હિસાબ રાખે સાંતીમ ગણે સાંતીમ એ ના જવા દે ના ઈ હોશિયાર બહુ હતો તમને ખબર છે મંસૂર હોશિયાર બહુ હતો એને કોઈ એક ફેરી કઈ બોલે ને યાદ રહી જાય એક ફેરી બોલે ને તો તમને ખબર છે ઈ જમાનામાં બાદશાહોને બહુ શોખ હતો શાયરીની એના એના માનમાં શાયરીની કસીડા પડે તો ઈ ફૂલી જાય તો એક માણસ આવ્યો શાયરી કરવા માટે એની સામે શાયરી પડી ને એક ફેરી બોલી તો યાદ રહી જાય ને સાતિમ સાતિમ નો હિસાબ એટલે રાજ રાજ નો હિસાબ એટલે પૈસા ચામડું જાય ડમડું ના જવું ખપે તોડો પડે ને પછી મનસુર કે અરે કઈ નવું તો કશી દો ગોત આ તો સાંભળેલો છે હું તને પણ તો પાછો હોશિયાર તો પડી દે ને નોર્મલ છે એનો જે ગુલામ હતો ને દબાઈ હોશિયાર ઈ બધી બે ફેરે સાંભળીને તેને યાદ રહી જાય તો એ ઓલે કે શાયર દે એ ક્યાં તારો કશી દો લંડાચ છે આ ગુલામ ને આવડે છે નોર્મલ છે પેલો ઓલો પડ્યો પછી મંસૂર પડે તો ઓલા તો આવડી જ જાય ને ઓલો પડે એની દાસી ત્રણ હોશિયાર ઈ ત્રણ ફેરે સાંભળે તો એને યાદ રહી જાય એ કે તારો કસીડો કઈક નવો તો ગોટ મારી દાસી ને આવડે છે લઈને બોલાવે પણ તો અનસાને ઓલી ત્રીજે ફેરે એક ફેરે પોતે પડે મંસૂર પડે ગુલામ પડે તોડી એ કે આ માણસ હવે કેમ થાય ઠીક છે વાંધો નહીં તું આટલી દૂરથી આવ્યો છે મારા માટે કસીદા પડવા માટે હું તને નારાજ નહીં કરું ઓલો કાગળ લઈ આવતો કે જેના પર તે કસીદો લખ્યો છે ખજાનચીને કે આ કે આ કાગળ ને પેજે કર અને જેટલું ગ્રામ આવે એનું સોનું દઈ દે અને કેટલું ગ્રામ આવે કાગળિયામાં ના તો કાગળ હોય કેટલું ગ્રામ હોય કઈ ફાવે ના એક ફેરે એક હોશિયાર નીકળ્યો મારા જેવો એ કે આ જ આજ આપણી શીશામાં ઉતારે અને એ લોભિયા એમ જ હોય ના જાય ત્યારે ના જાય પણ જ્યારે જાય નાની માને યાદ કરી પછી બીજું આવ્યો એવા અઘરા શબ્દો લઈને આવ્યો એ સામે પડે તો ઓલો તો યાદ જ ના કરશે ગયો એવા બોલ ક્યાંથી મગજમાં યાદ રહીએ ગરીબ હતી આ ડબ્બો કસી દો કે તું કે પામી ગયો એ ગયા લેવ તારું કાગળિયો કેના ઉપર લખ્યું છે એ ગયા કે હું ઘર વગર તો માણસ છું પહાડ ઉપર રહું છું લેખો છે પહાડા ઉપર લેખો છે લેખો છે પહાડા ઉપર લેખો છે મંસૂર કે લઈ આવો પહાડો પહાડા ને પેસે કરો અને પહાડા બધા ખૂબ સોનું લઈને પાછો રવાનો થાય છે સજાયા મોહમ્મદ વ આલી અને છઠ્ઠા ઇમામ બાજુ અને માખી આવી ગઈ મંસૂર ને હેરાન કરે અહીંયા દેશે પછી બાબી છે અહીંયા ઠપાટ મારી વળી બાબી છે પાઠ ઠપાટ મારી વળી બાબી છે મંસૂર કે હેરાન કર દે કી છે આ શું ખુદાઈ બનાવ્યું છે છઠ્ઠા ઇમામ ને બોલવા નું મળી ગયું
છતાંયમાં કે ખુદાએ માખીને તારા જેવા ઝાલીમને હેરાન કરવા માટે બનાવી છે. કે તને ખબર પડે કે ભલે તું આટલા ગર્દતી કો રાખ, પણ એક માખીએ તને તબાહો બરબાદ કરી શકે છે, એક માખીએ તને પરેશાન કરી શકે છે. અલ્લાહ સુબહાનહુ વ તઆલા જ્યારે ઝાલીમને તબાહ કરવા માંગે છે, તો અબ્રહા જેવા મોટા લશ્કરની તબાહી અબાબી નઝરીએ પણ કરી શકે છે. આ છે તઈમામના બારામાં ઉલ્લેખ હતો ઇન્શાઅલ્લાહ. આશા છે કે તમને મજા આવી હશે, જેસી શીખ્યા છો ઇન્શાઅલ્લાહ. અલ્લાહની બારગામાં દુઆ છે કે અલ્લાહ ખુશીના વાસ્તા હરેકના ઘરોને ખુશીઓથી ભરી આપે ઇન્શાઅલ્લાહ. અને આ મજલિસનો હદ્યો કરી રહ્યો છું આપણા મરહૂમ અલહાજ રફીક મામાની રૂના ઈસાની સવાબ માટે ઇન્શાઅલ્લાહ. અલ્લાહ પાસે દુઆ છે કે અલ્લાહ તાળ મરહૂમના દરજાતને બલંદ કરે અને સુયુતુ ફામીને સબરે જમીલ અતા કરે ઇન્શાઅલ્લાહ. ને પૂરા જમાત તરફથી કોન્ટેન્ટનો સ્પીચ કરી રહ્યો છું ફામીને. અને બસ દોસ્તો, વધારે ની લંબાઈ, જરાક પાંચ દિવસ તમે વાત જોજો. આ બચાવને આપણે કાયદો આપી દઈએ, ત્યારબાદ જ્યારે તે માસૂમ અને આપણે નીચે તરફ જાશું ન્યાઝને લેવા માટે. સલ્લા અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. અઝીઝાની મુહતરમ, હું વિનંતી કરું છું એ પહેલા કે કાયદો તૈયાર થાય છે, દીકરો ઇલિયાન પાસે અને દીકરો શાહબાન પાસે કે અહીંયા આવીને એ લોકોનો જે કસીદો છે એ લોકો પેશ કરે. સલ્લા અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. દીકરો અબ્દુલ હુસૈન, દીકરો અગર અહીંયા હોય તો ઉપર આવી જાય, દીકરો શાદમાન મામાદારી અને દીકરો ઇલિયાન મામાદારી. સલ્લા અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. આ એકીપની અંદરમાં સોંપ્યો હતો આપણો દીકરો શાદમાન. અને આ બચ્ચાઓ જે મહેનત કર્યા છે, અલ્લાહ તાલાને હંમેશા આબાદ સલામત રાખે. અને તોહફા માટે હું વિનંતી કરું છું જમાત માન્ય પ્રમુખ સાહેબ પાસે કે અહીંયા આવીને આ બચ્ચાઓને એના મુબારક હાથે આ તોહફાને અર્પણ કરે, જેથી કરીને બચ્ચાઓના કુરાજમાં ઓર વધારો થાય. પ્રમુખ સાહેબની સલામતી માટે બાવાઝે બલંદ સલાવાત. Thank you.
એના માટે બહુ બહુ દુઆ છે. શકબાન માટે છે યા કોમ્પિટિશનમાં ખાઈ તો ત્યારબાદ વિનંતી છે કે દીકરા ઇલિયાનને આ તોહફો અર્પણ કરે. અને ત્યારબાદ દીકરો જેયાન ગુલામ અલીને આ તોહફો અર્પણ કરી આપે. જેયાન દીકરો જેયાન ગુલામ અલી અહસાંત પ્રમુખ સાહેબ તમારા પાસે તકલીફ માંગી જરાક તમે અહીંયા જોયો તો આપણે બીજા કેટેગરીને બોલાવે. તમે બાજુમાં આવી જાઓ લસ બુકલે તમે જે બાજુમાં આવો તો તમારો સરખો ફોટો પાડી શકાય. અહસાંત બિસ્મિલ્લા તમે બેસી શકો છો. બિસ્મિલ્લા ત્યારબાદ હું કેટેગરી બે માં હાજી જમાદ અને હાજી હાદીને વિનંતી કરું છું કે આપણી સામે આવી જાય. જેની નજરમાં શોપિયો હતો આપણો દીકરો હાદી અને આ બંને બચ્ચાઓ કે જે ખરેખર મદ્રેસાના ખૂબસૂરત બચ્ચાઓ છે અને ખરેખર આપણી પાલીએ સુનસાન હોય આપણી બચ્ચા વગર, તો અલોપની હોસલા અફઝાઈ માટે આપણે દુઆ કરીએ અલ્લાહ પાસે કે અલ્લાહ એને શાદુ આબાદ રાખે. તો પહેલો તોહફો છે દીકરો હાદી ને દીકરા હાદી માટે છે. દીકરા હાદી માટે છે અને બીજો તોહફો દીકરા જવાદ માટે. અહસાનની સલામતી માટે બાવાઝે બલંદ સલાવાત. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ. અને ત્યારબાદ કેટેગરી સે જેના શેમ્પિયન હતા ભાઈ ફરહાન અકીલ અબ્દુલ્લાલી, ત્યારબાદ દીકરો ફૈઝાન મામોલાલી, દીકરો અલી ફરાસ કાસમ અલી અને દીકરો રેહાન મધુ. સલ્લા અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા. હું પ્રમુખ સાહેબ પાસે વિનંતી કરું છું કે આપણા શોખ્યોને એમનો તોહફો પહેલી અર્પણ કરે. દીકરો ફરહાન અકીલ અબ્દુલ અલી, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ. ત્યારબાદ દીકરો ફૈઝાન કાસમ અલી, ફૈઝાન મામોદ અલી. શેખની પાત્રી ફેમિલી થવામાં છે. દીકરો ફૈઝાન મામોદ અલી અહસાન, ત્યારબાદ દીકરો અલી ફરાસ કાસમ અલી, અહસાન અને ત્યારબાદ દીકરા રેહાન મધુને એમનો તોહફો અર્પણ કરી આપે. પ્રમુખ સાહેબ જઝાકલ્લા અહસાન. તમામ પાર્ટી તમામ હાજરની મહેફિલ અને તમામ ભાઈઓની આપણે શુક્રિયા અદા કરીએ છીએ. પ્રમુખ સાહેબ તમામ ભાઈઓનો નમ્રતાપૂર્વક આભાર માનું છું અને મા બહેનોનો પણ આભાર માનું છું તમારો સબર અને પેશન્સનો. અને માશાઅલ્લાહ ઘણી બધી મજા આવી અને અમારા હકમાં દુઆ કરજો કે જેથી અમે આઈંડા આવા બીજા પ્રોગ્રામો ઓર્ગેનાઇઝ કરી શકીએ. આખરમાં પ્રોગ્રામને ખતમ કરવા પહેલા તમામ મરહૂમને આપણે યાદ કરીએ. સુરે ફાતિહાની અરવાહ આપણે પછી આપીએ. ફાતિહા.